નમસ્કાર ઉપંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાયપુરા વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાયપુરાનો એક યુવાન ડૂબ્યો. સિતરા સાતમ નિમિત્તે મૂર્તિ વિસર્જન કરવા આવેલો યુવાન ડૂબતા વડોદરાના ફાયર બ્રિગેડ જવાનોએ તેની શોધખોળ હાથ ધરી. વડોદરા તાલુકાના રાયપુરા ગામમાં રહેતો 21 વર્ષીય યુવાન ભાવેશ વાડન, જે સિતરા સાતમ હોવાથી માટીની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કર્યા બાદ જાસપુરના લકડી કોઈથી અંપાડી વચ્ચેની નર્મદાની કેનાલમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યો. મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભાવેશ વાડંદની સાયકલ અને મૂર્તિને જે તગારો લાવ્યો હતો તે પણ કેનાલ પાસેથી મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં રાયપુરાના તાલુકા પંચાયતના સદસ્ય તથા અંપાડના અગ્રણી સહિત ગ્રામજનો પણ દોડી આવ્યા. ઘટનાની જાણ વડોદરા ફાયર ફાઈટરને કરવામાં આવતા લશ્કરોએ પાણીમાં લાપતા બનેલા યુવાનની શોધખોળ આરંભી. ઘટના એવી બની કે મોજે રાયપુરા તાલુકો જિલ્લો વડોદરાના ભાવેશભાઈ અશોકભાઈ વાડંદ આશરે 21 વર્ષ ઉંમર, આજે સિતરા સાતમ હતી એટલે સિતરા માતાની મૂર્તિ માટીની એમને જાતે બનાવેલી અને પૂજા કરીને પછી વિસર્જન કરવા માટે જંબુસર બ્રાન્ચ કેનોલ અંપાડથી લખડીગઈ વચ્ચે કેનોલ પાસે આવીને વિસર્જન કરેલું. તો વિસર્જન થયા બાદ એમનો કોઈ પત્તો નહોતો એટલે એમના ફાધરે એમને ફોન કર્યો, ત્યારે ફોન પણ એમની સાથે લઈને આવેલા એટલે ફોન અહીંયા બહાર મૂકેલો હતો, સાયકલ અને એક તગાડું પણ સાથે હતું. તો અહીંયાથી બાજુમાં અમારા રાયપુરાના કોઈ ખેડૂત હતા, તે એમણે જોયું કે અહીં આ બધી વસ્તુ પડી છે અને કોઈ હાજર નથી, તો ફોનમાં જોતા પછી એટલામાં જ એના ફાધરને જમવા માટેનો ફોન કર્યો કે તું ક્યાં છે જમવા માટે બોલાવવા માટે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે ભાઈ તમારો છોકરાનો ફોન અહીંયા છે અને છોકરો છે નહીં, એટલે તમે ફટાફટ દોડીને આવી જાય. એકબીજાના પરિચય હતા જેને ફોન ઉઠાવ્યો તે અને ફોન કર્યો તેના ફાધરે ફોન કર્યો હતો. તો અહીંયાથી જાણ થતાં અમે આવીને ફાયર વડોદરા ફાયરને ફોન કરી અને ફાયર બ્રિગેડ આ શોધખોળ ચાલુ રાખી છે.